नमस्कार विद्यार्थी मित्रों, 2010 इंग्लिश मीडियम के अंदर आज विद्यार्थी मित्रों आपने चैप्टर नंबर 3 नव चैप्टर चालू करवाना है, बराबर। चैप्टर नंबर 3 के चैप्टर का नाम है प्रयाण। प्रयाण लेक्चर नंबर 1 प्रयाण कौन है कहवा, तो प्रयाण का प्रस्थान करो, प्रयाण करो, बराबर है। प्रयाण का मतलब कैसे प्रस्थान करो, बराबर। अब प्रयाण पाठ के लेखक है, लेखक का नाम है रमन भाई मिलकर, એનો જે સાહિત્ય પ્રકાર છે એ નવલકથાખંડ છે, બરાબર। પ્રયાણ પણ હાસ્ય નવલકથામાંથી લેવામાં આવેલો છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં એક એક વાક્યમાં પ્રશ્ન જવાબ પૂછાય છે કે પ્રયાણ પાઠના લેખકનું નામ શું છે, તો તમારે લખવાનું રમણભાઈ નિલગર। ત્યાં સાહિત્ય પ્રકાર પૂછાય તો તમારે લખવાનું નવલકથાખંડ, બરાબર। ત્યાર પછી ત્રીજા નંબરનો જે માર્ક્યા મુજબ જવાબ લખો એની અંદર પૂછાય કે પ્રયાણખંડ હાસ્ય નવલકથા, બરાબર। હાસ્ય નવલકથામાં પ્રયાણ શેમાંથી લેવામાં આવે છે, તો હાસ્ય નવલકથા ખંડમાંથી લેવામાં આવે છે, એ રીતે લખવાનું છે। હવે જોઈશું આગળ કે રમણભાઈ મહિપતરામ મિલકરનું વતન કયા જિલ્લામાં છે, અમદાવાદ જિલ્લામાં, બરાબર। ત્યાર પછી પંડિત યુગના અગ્રણી સાહિત્યકાર એ હતા, અને ત્યાર પછી સમાજ સેવા તરીકે પણ તેમણે ફરજ બજાવી હતી। ત્યાર પછી હાસ્ય રસની નવલકથા તથા જેમાં રાયનો પર્વત જે ઉત્સિષ્ટ નાગરિક હતું, વિદ્યાર્થી મિત્રો આ ખાસ આઈએમપી પ્રશ્ન છે જે પરીક્ષામાં પૂછાય છે, ધ્યાન રાખજો કે હાસ્ય રસની નવલકથા પૂછાય પરીક્ષામાં, તો તમારે એની અંદર લખવાનું કે રાયનો પર્વત ઉત્સિષ્ટ નાટક તરીકે પૂછાય, તો એની અંદર તમારે જવાબ આપવાનો છે રાયનો પર્વત। ત્યાર પછી આગળ ભદ્રમ ભદ્રમ અને તેમના શિષ્ટ અંબારામને મુંબઈ જવાનું હોય છે, બરાબર। આમાં જે કેરેક્ટર જે છે ભદ્રમ ભદ્રમ અને તેમના જે શિષ્ય જે છે અંબારામ, બરાબર, એમને મુંબઈ જવાનું છે, તે વખતનો જે પ્રસંગ છે એ પ્રસંગ વિશે વાત કરવામાં આવી છે। ત્યાર પછી તે ઘટનામાંથી ભદ્રમ ભદ્રમ જે વિચિત્રતાનો અને કૃત્રિમ અને સંસ્કૃત પ્રધાન ભાષાનો જે પ્રયોગ કરેલો એના વિશે વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણે ભણવાનું છે। તો પ્રયાણ એટલે કે એક જગ્યાથી પ્રસ્થાન આપણે કેવી રીતે કરીએ છીએ એના વિશે આ લેખક જે છે રમણભાઈ મિલકર તે જણાવે છે, બરાબર। એના વિશે આપણે જોઈશું। જમીને અમે સ્ટેશન પર ગયા અને ઘેરથી નીકળતા ભદ્રમ ભદ્રમનો આનંદ અપાર હતો, અપાર એટલે કે જે અનહદ છે, અપાર એટલે અનહદ। કપાળે કરકુનો લેપ કરતા અને મને કહે છે અંબારામ આજનો દિવસ મોટો છે, મોટો એટલે કે મોટો છે, આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવું છે। વેદો જે છે વિદ્યાર્થી મિત્રો કે વેદોના ચાર પ્રકાર છે, ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ, બરાબર। આપણા જે વેદો છે એ વેદોનું આપણે હંમેશા રક્ષણ કરવું જોઈએ અને ધર્મનું પણ રક્ષણ કરવામાં આવશે સાથે સાથે, અને સાથે સાથે વાત કરીએ કે આર્ય ધર્મ જે છે એ આર્ય ધર્મનો પણ જય કરવામાં આવે છે, સનાતન ધર્મનો પ્રચાર કરવામાં, હંમેશા સનાતન ધર્મ જે છે એનો પણ પ્રચાર કરવામાં આવે છે। એના માટે આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ શું કરીએ છીએ, તો પ્રયાણ કરીએ છીએ। રાવણનો પરાજય કરવા નીકળતા શ્રીરામને વૃદ્ધિ કેવી હશે, કંસના મતનું કાર્ય આરંભતા શ્રી કૃષ્ણનો ઉત્સાહ કેવો હશે, કિચકને મર્દન કરવાની યુક્તિ જે મરામત છે, યુક્તિ મરામત એ ભીમસેનનો ઉમંગ કેવો હશે, ઉમંગ એટલે કે ઉત્સાહ। આશ્ચર્યચકિત થઈને કહ્યું અકથ્ય મહારાજ અકથ્ય, અકથ્ય એટલે શબ્દનો અર્થ છે કહી ન શકાય તેવું, શબ્દ શા માટે એક શબ્દ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય છે ખાસ યાદ રાખજો, અકથ્ય પોઈન્ટ એટલે કહી ન શકાય તેવું, એને શું કહેવાય, અકથ્ય કહેવાય। ભદ્રમ ભદ્રમ બોલી ઉઠ્યા તો મારી વૃત્તિ પણ આ અકથ્ય છે, મારો ઉત્સાહ પણ આ અકથ્ય છે, કહી ન શકાય તેવો છે, મારો ઉમંગ પણ આજ અકથ્ય છે, અને અંબારામ એમ ન સમજી કે આ ગાડીમાં જાઉં છું તો મારી ગતિ આટલી ત્વરિત છે, આ ગાડીની અંદર જ્યારે જાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, ત્યારે જે ત્વરિત એટલે કે ઝડપથી નિર્ણય લેવો, બરાબર છે, એ ત્વરિત છે એવું કહે છે, મારો વેગ મારો પોતાના વેગ તને વિદિત છે, જાણેલું વિદિત શબ્દમાં થશે જાણેલું। મેં કહ્યું મહારાજ તે દિવસે દહાડે દિવસે જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાને ધારીને આપણે પાછા કર્યા હતા, તે દહાડે તો અમે મારાથી બહુ અગાડી નીકળી ગયા, તેનો મેં કહો છો તમે, તો ભદ્રમ ભદ્રએ ગંભીરતાપૂર્વક કહ્યું કે કંઈક તેઓ પણ તેની સરસ વાત છે, ઉત્સાહની વાતો કરતા પણ અમે સ્ટેશન પર જઈ પહોંચ્યા, અમારી બંનેની ટિકિટ એટલે કે કરાવવા ભદ્રમ ભદ્રમ ગયા, તો માસ્તર જે હતા એ ટિકિટ વાળી પાસે જાય છે ટિકિટ લેવા માટે, હું જોડે ઊભો રહ્યો અને બારીમાં ખભા સુધી ડૂબું ગાલી ભદ્રમ ભદ્રએ કહ્યું કે મોમાઈની જે મૂલ્ય પત્રિકા આપો, જો મોમાઈ એટલે કે મુંબઈ નગરીનું એક નામ છે, મોમાઈ એટલે મુંબઈ નગરીનું નામ છે, કૃત્રિમ નામ છે, અને મૂલ્ય પત્રિકાનો શબ્દ અર્થ છે ટિકિટ। ત્યાર પછી આગળ કહે છે કે ભદ્રમ ભદ્રમે ત્યાર પછી ટિકિટ માસ્તર પારસી હતો, ટિકિટ માસ્તર કોણ હતો, તો પારસી હતો, વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ખાસ પૂછાય છે ટિકિટ માસ્તરનું નામ શું છે, તો એની અંદર તમારે જવાબ લખવાનો છે પારસી। તેને કહ્યું શું બકે બકે છે એટલે બોલે છે, આ તો ટિકિટ ઓફિસ છે, શું કહે છે એને, આ તો તમે ટિકિટ લેવા માટે આવ્યા છો, બરાબર, આ તો એક ટિકિટ ઓફિસ છે। ભદ્રમ ભદ્રમે જવાબ આપ્યો, યવન કોને કહેવાય કે યુવાન દેશનો વાસી, શબ્દ શા માટે એક શબ્દમાં વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય, તો એની અંદર તમારે લખવાનું છે કે યવન।
તેથી હું અજ્ઞ નથી અજાણ મારે હો મહિની કે મૂલ્ય પત્રિકા આવશ્યકતા છે તેનું વિતરણ કરું એ ધાર્મિક કર્તવ્ય છે ટિકિટ ઓફિસ માં એક હિન્દુ હતો તેને કહ્યું સુરાબજી અને ગ્રાન્ડ રોડ ની કે ટિકિટ આપો ટિકિટ આપતા સુરાબજી બોલ્યા કે સારો કઈ બે થયેલો છે હું તો સમજતો જ નથી તે શું કહેવા માંગે છે ભદ્રમ ભદ્રમ હવે કોપ સમાવી શક્યો ને પોતાનો જે ક્રોધ છે તે ક્રોધ સમાવી શક્યો ને કેમ તો એ મોટા દિવસે જે દુષ્ટ અવન જે તારી ભ્રષ્ટ વાસના લીધે હું અજ્ઞાન રહી શક્યો છું અગાડી બોલવાને બદલે ભદ્રમ ભદ્રમે એકાએક ડોકું બહાર ખેંચી લીધું અને ધબકારો થયો જ્યારે ટિકિટ લેવા માટે જાય છે ટિકિટ ઓફિસની અંદર જે બારીઓ છે એની અંદર પોતાનું મોડ અંદર નાખીને ટિકિટ માગે છે ત્યારે કહે છે કે એ પરથી મેં ધાર્યું કે પારસીનો મુક્કો માર્યો હશે પારસીને કદાચ મુક્કો માર્યો હશે પણ મને તો એટલું જ કહ્યું કે દૃષ્ટ યવનનો સ્પર્શ થયો એ મારા માટે સ્નાન કરી લેવું પડશે એ બરાબર છે એવું નીલકંઠ કહેવા માંગે છે મોહનભાઈ નીલકંઠ સ્નાન કરી રહ્યા પછી એ આગગાડીમાં જઈ બેઠા સ્નાન થઈ ગયા પછી એ પોતાની જે આગગાડી છે એ આગગાડી જેની અંદર બેઠા ગાડી ઉપાડવાની 15 મિનિટની વાર હતી તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવા પોઈન્ટની અંદર કે ગાડી ઉપાડવાની 15 મિનિટની વાર હતી અને તેથી તે નીચે ઉતરી પાણી છંટાવી ચોખ્ખો કરી તેના પર ઉભા રહીને પાણી પીધું ગાડી ઉપાડવાની તૈયારી થઈ અને તેવામાં બે આદમી દોડતા દોડતા રઘવાયા રઘવાયા વિદ્યાર્થી મિત્રો રૂઢિ પ્રયોગ ધ્યાન રાખજો તમે કે રઘવાયા શબ્દનો અર્થ તો બહુ જ ઉતાવળા થઈ જવું થયેલા આવી બારનું ખેંચી ઉપાડવા લાગ્યા કે માસ્ટર આ તો બંધ છે બારનું ઉગાડો ત્યારે અંદર જાય છે ત્યારે કહે છે કે બારનું તમે ઉગાડો બે થી ત્રણ વખત ગુમો કરે છે કે તમે બારનું ઉગાડો એક પ્રકારે આવી બારનું ઉગાડીને બંનેને જોરથી અંદર ધકેલી દીધું અને ભદ્રમભદ્ર પાસે બેસી ગયા ભદ્રમભદ્રે સંકોચ વિના એને પૂછ્યું ક્યાં જશો તમે તો મુંબઈ એને શું જવાબ આપ્યો કે મુંબઈ જઈશ એટલે જિજ્ઞાસાથી પૂછ્યું જાણવાની ઈચ્છા જિજ્ઞાસા જાણવાની જેને ઈચ્છા હોય એને જિજ્ઞાસા કહેવાય કે જિજ્ઞાસાથી પૂછ્યું નામ શું છે તો પેલા બેલા એક કચવાઈને જવાબ દીધો કે મારું નામ રામશંકર છે અને મારા ભાઈનું નામ શિવકર આ બંને ભાઈ હતા બરાબર કે મારું નામ રામશંકર એટલે કે પોતે જે ટિકિટ લેવા ગયો હતો તે અને બીજાનું નામ હતું શિવશંકર પણ અમારા ઘરના નામ નખોદિયો અને ગરખોદિયો એવો નામ આપેલા બે નામ આપેલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે નખોદિયો અને ગોરખોદિયો છોકરા ન જીવે તો તેથી મા બાપે એવા નામ પાડેલા છોકરા ન જીવે ને એટલા માટે એના જે માતા પિતા છે એ માતા પિતાએ આવા નામ આપેલા કે નખોદિયો અને ગોરખોદિયો એક ઉદાહરણ બોલ્યો વહેમ એમ કે છોકરા જીવે ખરા ખરેખર વહેમ સંસદા છે પણ એમ કે છોકરા જીવે ખરા બીજા ઉદાહરણ બોલ્યો કે અમારા ગામના શંભુ પુરાણનો જે ભારે છે વલ્ગો શંભુ પુરાણનો નામ શું છે કે વલ્ગો એ મુંબઈ જઈને અંગ્રેજી ભણી આવ્યો છે ઇંગ્લિશ ભાષા ભણીને આવ્યો છે તે તો કહે છે કે એ તો સુધારાવાળાએ અંગ્રેજ લોકોની દેખાદેખી શાસ્ત્ર જોયા વિના વહેમ કરીને કહ્યું છે જ્યોતિષ જોયા શાસ્ત્ર પણ જોયું નથી અને એની પોતાની જાત અંધશ્રદ્ધામાં આવી જાય છે શાસ્ત્રમાં તો લખ્યું છે કે આપણા શરીરમાં નાસકમાં કઠોળા પડે છે જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આપણે વાત કરી એની અંદર કે કઠોળું કે મસાલો રાખવાની ખાનાવાળી લાકડાની પેટી અને કઠોળું કહેવાય બરાબર અમરક પણ એક કહેવાય તો એક ખાટું પડ અને દાબી પણ એક નાનો દાબો આ શબ્દ વર્ણ છે વિદ્યાર્થી મિત્રો ખાસ પરીક્ષામાં પૂછાય યાદ રાખજો એક દાબી કમરક અને કઠોળું હવે જોઈશું આગળ કે તેમાં વચ્ચે કમરક જેવી દાબડી છે તેમાં પ્રાણવાયુ ભરેલો છે આવા હલકા નામ બોલીએ ત્યારે કમરક આસપાસમાં કોટમાંથી પિત્ત નીકળે છે શરીરમાં આપણે એસિડિટી જેવું થતું હોય બરાબર આવા જો શબ્દ જ્યારે બહાર કાઢવામાં આવે છે બરાબર છે પ્રાણવાયુ કહેવાય બરાબર એમાંથી આપણે શું નીકળે છે પિત્ત નીકળે છે એટલે કહે છે કે તમારો પિત્ત નીકળે એટલે તમને આયુષ્ય વધશે કેમ આખા દિવસ તમે ફ્રેશ થઈ જશો શરીરથી વધે કમરકમાંથી પ્રાણવાયુની ધાર છૂટે છે અને જીભને વળગી બહાર જરે તો તેની જોડે પેલું પિત્ત છૂટતો જાય છે જે વખતે કંઈ કહેવામાં આવે છે આપણે બરાબર તે વખતે જ્યારે એસિડિટી કહેવાય એસિડિટીનો પ્રોબ્લેમ કહેવાય સમસ્યા કહેવી પ્રકારની બરાબર તેનું જોર નરમ પડે તો એનું આયુષ્ય વધે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર બે પ્રશ્નો ખૂબ આયમી છે ખાસ ધ્યાન રાખજો કે કમરક આસપાસ કોઠામાંથી પિત્ત નીકળે એટલે એનું આયુષ્ય વધે બરાબર અને બીજા નંબરનો છે કે જીભને વળગીને બહાર જરે તો તેનું પિત્ત છૂટતું જાય તો તેનું જોર નરમ પડે એટલે તેનું આયુષ્ય વધે બરાબર તેથી કોઈ આ વહેમ નથી ખરી વાત છે આ વહેમ નથી આ ખરેખર મિત્રો ખરી વાત છે ઘણાને અજમાવી જોઈ વાત ઘણા બધા પહેલાના જમાનાની અંદર ઘણા બધા જ લોકો હતા આ પૂછકો અપનાવી જોયો હતો બરાબર એવું આ જે બ્રાયન પાર્ટ કે જે પ્રસ્થાન કરું એમાં જે રમણભાઈ નિર્ગ્રંથ છે તે રમણભાઈ નિર્ગ્રંથ આ જણાવે છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જે પ્રયાણ પાઠ જે પ્રયાણનો જે શીર્ષક જે છે બરાબર એ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે પ્રયાણ કથા દળ કથા શેમાંથી લેવામાં આવે છે અને એની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે બરાબર એ તમારે તમારી નોટબુકની અંદર પ્રશ્ન લખવાનો છે વારંવાર પરીક્ષામાં પૂછાય છે થેન્ક યુ